गुड मॉर्निंग विद्यार्थी मित्रों, આપણે આગળના લેક્ચરમાં જોઈ ત્રિકોણની સમરૂપતાની ખૂ 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 શરત, એટલે ખૂણો ખૂણો અને ખૂણો શરત જોઈ. હવે આપણે બીજી શરત જોવાના છે. તો આપણને આપ્યું છે કે જો કોઈ એક ત્રિકોણના બે ખૂણાઓ અનુક્રમે બીજા ત્રિકોણના બે ખૂણાઓને સમાન હોય, એટલે કે કોઈ એક ત્રિકોણના ખૂણાઓ, તો આપણે એક ત્રિકોણ દોરીએ, એને નામ આપી દઈએ ત્રિકોણ એ બી સી. એક ત્રિકોણના બે ખૂણાઓ અનુક્રમે, તો એક ત્રિકોણના બે ખૂણા લઈએ તો આ બીનું માપ આપણે લઈએ 60 અંશ અને સીનું માપ આપણે લઈ લઈએ 40 અંશ, બરાબર. બીજા ત્રિકોણના બે ખૂણાઓ, તો બીજો ત્રિકોણ લઈએ, ત્રિકોણ પી ક્યુ આર. પી ક્યુ આર બીજા ત્રિકોણના બે ખૂણાઓને સમાન હોય છે. આ ત્રિકોણના બે ખૂણાઓ અનુરૂપ આપણે ખૂણાઓ લઈ લીધા 60 અને 40, તો એ બીજા ત્રિકોણના બે ખૂણાઓ કેવા હોય? સમાન હોય. એટલે આ ખૂણો આ ખૂણાને એકરૂપ હોય, સી ખૂણો આરને એકરૂપ હોય, તો બીનું માપ કયું મળશે? બીનું માપ 60 લીધું, તો આપણને ક્યુનું માપ પણ 60 મળે, 60 અંશ. સીનું માપ 40 લીધું, તો આપણને આરનું માપ પણ 40 મળે. તો હવે આપણે જોઈએ એનું માપ એ પી બરાબર મળશે, બીનું માપ છે 60 અંશ, સીનું માપ છે 40, ક્યુનું માપ 60, આરનું માપ 40. તો એનું માપ આપણે શોધીએ, તો ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180 અંશ, બરાબર. એનું માપ શોધવાનું છે, એને કરતા બનાવીએ. ખૂણો બી અને ખૂણો સીને બરાબરની બીજી બાજુ લઈ જઈએ, તો તે કેવું થશે? માઇનસ 180 ઓછા બી પ્લસ સી બરાબર 180 ઓછા બીનું માપ આપણને આપ્યું છે 40 અંશ, 60 અંશ. સીનું માપ આપણને આપ્યું છે 40 અંશ. 60 વત્તા 40 100 અંશ થાય, એટલે આપણને એનું માપ મળી જશે 80 અંશ. એનું માપ આપણને 80 મળ્યું. આપણે બધા ખૂણાઓ કેવા આપ્યા છે? સમાન આપ્યા છે. એનું માપ 80 મળ્યું, તો આપણને પીનું માપ પણ કેટલું મળશે? 80 જ મળશે. માટે પી બરાબર પી, તો ખૂણો એ બરાબર ખૂણો પી બરાબર 80 અંશ થશે, બરાબર. તો ખૂણો આપણને બે આપ્યા હતા, ખૂણા બે આપ્યા હતા, માટે આપણે ત્રીજા ખૂણાનું માપ કેટલું મળ્યું? 80 મળ્યું. બધાના માપ કેવા મળ્યા? એકરૂપ મળ્યા. તો આપણને અનુરૂપ બાજુઓના માપનો ગુણોત્તર પણ કેવો મળે? સમાન જ મળે. તો અનુરૂપ બાજુના માપનો ગુણોત્તર સમપ્રમાણમાં જ મળે. બરાબર. તો આપણને બે ખૂણા આપ્યા હતા અને ત્રીજો ખૂણો આપણને શોધ્યો, એ પણ આપણને કેવો મળ્યો? બંને એકરૂપ જ મળ્યો. માટે આ ત્રિકોણની સમરૂપતાની કઈ જ શરત થઈ? ખૂ 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 ખૂણો અને ખૂણો ખૂ ખૂ શરત એકરૂપ થઈ, બરાબર. ચાલો આપણે બીજી એક પ્રવૃત્તિ જોઈએ, એના પરથી આપણે બીજી એક શરત મેળવીશું ત્રિકોણની સમરૂપતાના સિદ્ધાંતની. જો બે ત્રિકોણો એબીસી અને ડીઈએફ એવા દોરો કે જેમાં એબીનું માપ 3 સેન્ટીમીટર, બીસીનું માપ 6 સેન્ટીમીટર, સીએનું માપ 8 સેન્ટીમીટર, ડીઈનું માપ 4.5 સેન્ટીમીટર, ઈએફનું માપ 9 સેન્ટીમીટર અને એફડીનું માપ કેટલું દોરવાનું છે? 12 સેન્ટીમીટર દોરવાનું છે. એવા ત્રિકોણ આપણે દોરીએ, તો આપણે આ બીસીનું માપ લઈએ 6 સેન્ટીમીટર. બીસીનું માપ લઈએ આપણે 6 સેમી. એને અનુરૂપ આપણે 110 અંશનો ખૂણો દોરીએ, તો આપણને 3 સેમી એના પર માપ લેવાનું કેવું પડે? ઇઝી મળે. તો આપણે 110નો ખૂણો અહીંયા રચીએ, બી પાસે 110 અંશનો ખૂણો રચીએ, બી પાસે 110 અંશ.
110 અંશ. એના પર આપણે માપ લઈએ 3 સેન્ટીમીટર. એ બિંદુને નામ આપી દઈએ એ, અને આ માપ છે 3 સેન્ટીમીટર. હવે આપણને એસીનું માપ આપ્યું છે 8 સેન્ટીમીટર. એસી દોરી દઈએ. આનું માપ કેટલું છે? 8 સેન્ટીમીટર, બરાબર. હવે આપણે લઈએ ડીઈનું, ઈએસનું માપ 9 સેન્ટીમીટર. ઈએસ 9 સેન્ટીમીટર. અહીંયા 110 અંશનો ખૂણો રચ્યો બી પાસે, એ જ રીતે ઈ પાસે 110 અંશનો ખૂણો રચીએ. હવે આપણે ડીઈનું માપ કેટલું લેવાનું છે? 4.5. તો અહીંયા આપણે લઈએ 4.5. આ માપ થઈ ગયું 4.5 સેન્ટીમીટર. હવે આ શિરોબિંદુ આવ્યું, એને આપણે નામ આપી દઈએ ડી. ડીએફનું માપ કેટલું છે? ડીએફનું માપ આપણું આપ્યું છે 12 સેન્ટીમીટર. ડીએફ દોરી દઈએ 12 સેન્ટીમીટર. આ છે 12 સેન્ટીમીટર, બરાબર. ત્રિકોણની બધી બાજુ આવી ગઈ. આ ખૂણો આપણે એમ જ લીધો છે પરફેક્ટ માપ લેવા માટે, બરાબર. તો હવે આપણે બાજુઓના માપનો ગુણોત્તર ચકાસીએ. તો બાજુઓના માપનો ગુણોત્તર લઈએ. બાજુઓના માપનો ગુણોત્તર ચકાસીએ. બાજુઓના માપનો ગુણોત્તર ચકાસીએ તો એબીને અનુરૂપ બાજુ કઈ છે? ડીઈ છે. એબીને અનુરૂપ બાજુ ડીઈ, એબીના છેદમાં ડીઈ. એબીનું માપ આપણને આપ્યું છે 3 સેન્ટીમીટર. ડીઈનું માપ આપણને આપી દીધું છે 4.5 સેન્ટીમીટર. તો હવે એબીના છેદમાં ડીઈ 3, 45 ના છેદમાં 10. છેદનો છેદ છે, છેદનો છેદ અંશમાં જાય. 3 × 10 ના છેદમાં 45, બરાબર. તો 3 × 5 × 2, 3 × 3 × 5. 3 3 કેન્સલ, 5 5 કેન્સલ, મળી ગયું 2 ના છેદમાં 3. તો આપણને એબીના છેદમાં ડીઈનો ગુણોત્તર મળ્યો 2 ના છેદમાં 3. તો હવે આપણે લઈએ બીસીના છેદમાં ઈએફ. બીસીના છેદમાં ઈએફ. બીસીનું માપ આપણને મળ્યું, આપ્યું છે 6 સેન્ટીમીટર. ઈએફનું માપ આપણને આપ્યું છે 9 સેન્ટીમીટર. તો 3 × 2 = 6, 3 × 4 = 9, 2 ના છેદમાં 3, બરાબર. તો આપણને એબીના છેદમાં ડીઈ અને બીસીના છેદમાં ઈએફનો ગુણોત્તર પણ કેવો મળ્યો? સમાન મળ્યો. બંનેનો ગુણોત્તર સમાન મળ્યો, બરાબર. તો હવે આપણે બીજી બાજુ આપી છે એસીના છેદમાં ડીએફ. તો આપણે એસીના છેદમાં ડીએફ લઈએ. એસીનું માપ કેટલું છે? 8 સેન્ટીમીટર. ડીએફનું માપ છે 12 સેન્ટીમીટર, બરાબર. 4 × 2 = 8, 4 × 4 = 12. 4 × 4 = 2 ના છેદમાં 3. તો આપણને હવે બધી બાજુઓના માપનો ગુણોત્તર કેવો મળ્યો? સમાન મળ્યો. બધી બાજુઓના માપનો ગુણોત્તર કેવો મળ્યો? સમાન મળ્યો. કેવો મળ્યો? સમપ્રમાણમાં મળે. તો હવે આપણે જોઈએ, તો બાજુઓના માપનો ગુણોત્તર સમપ્રમાણમાં મળ્યો તો શું તેના ખૂણાઓ એકરૂપ થશે? શું તેના ખૂણાઓ એકરૂપ થશે? તો આપણે જોઈએ, આપણે ઓલરેડી લઈ લીધું છે. બીનું માપ કેટલું લીધું છે? 110 અંશ લીધું છે. એ જ રીતે ઈનું માપ પણ કેટલું લીધું છે? 110 અંશ. તો આપણે સીનું માપ, આપણે કોણ માપકની વડે અહીંયા સીનું માપ જોઈએ તો આપણને સી મળશે. બીનું માપ છે ખૂણો બી બરાબર ખૂણો ઈ બરાબર 110 અંશ. કોણ માપકની વડે આપણે સીનું માપ મેળવીએ તો ખૂણા સીનું માપ મળી જશે આપણને 20 અંશ.
બાજુઓના માપનો ગુણોત્તર સમપ્રમાણમાં છે માટે ખૂણાઓ પણ કેવા મળશે? એકરૂપ. તો સીનું માપ 20 મળ્યું, એ જ રીતે એફનું માપ પણ કેટલું મળશે? 20 અંશ. તો ખૂણો સી ઇઝ ઇક્વલ ટુ ખૂણો એફ બરાબર 20 અંશ. ખૂણા બી અને ઈનું માપ છે 110 અંશ અને સી અને એફનું માપ છે 20 અંશ. તો ખૂણા એ અને ખૂણા ડીનું માપ કેટલું મળશે? 50 અંશ. ખૂણા એ બરાબર ખૂણો ડી બરાબર 50 અંશ. કેવી રીતે? તો એ વત્તા બી વત્તા સી બરાબર કેટલું થાય? 180 અંશ. એનું માપ શોધવાનું, એ બરાબર 180 ઓછા બી પ્લસ સી. ખૂણો એ બરાબર 180 ઓછા 110 વત્તા 20. ખૂણો એ બરાબર 180 અંશ માઇનસ 130 અંશ. તો 180 ઓછા 130 કેટલા થાય? 50. ખૂણા એનું માપ કેટલું મળ્યું? 50 મળ્યું. બાજુઓના માપ સમપ્રમાણમાં છે ગુણોત્તર, તો એના ખૂણાઓ કેવા થાય? એકરૂપ. માટે એનું માપ 50, ડીનું માપ પણ કેવું મળ્યું? 50. તો આ શરત કઈ? સમરૂપતાની આ શરત બા 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 શરતથી તે એકરૂપ થશે બંને ત્રિકોણો. કઈ શરતથી? કેમ કે તેની બાજુઓના માપનો ગુણોત્તર કેવો મળ્યો? સમપ્રમાણમાં મળ્યો. બધી બાજુ આપેલી છે આપણને, માટે તે આ બંને ત્રિકોણો બા 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 શરતથી સમરૂપ બનશે બરાબર. બંને ત્રિકોણો બા 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 શરતથી સમરૂપ બનશે. જુઓ વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે જોઈ બા 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 શરત ત્રિકોણની સમરૂપતાની, હવે આપણે જોવાની છે બા ખૂ બા શરત બાજુ ખૂણો બાજુ. તો પ્રવૃત્તિ જોઈએ. એ બી બરાબર 2 સેન્ટીમીટર, એ બરાબર 50, એસી બરાબર 4 સેન્ટીમીટર આપણને આપ્યું છે. તો આપણે ખૂણો દોર્યો છે એ બી બરાબર, તો આપણે ત્રિકોણ દોર્યો એ બી બરાબર 2 સેન્ટીમીટર, ખૂણો એ બરાબર 50 અને એસી બરાબર 4 સેન્ટીમીટર. ડી ઈ બરાબર 3 સેન્ટીમીટર, ડી એફ બરાબર 6 સેન્ટીમીટર, ડીનું માપ આપણને આપ્યું છે 50 સેન્ટીમીટર. તો અહીંયા ખૂણાની કેટલી જોડ? ખૂણાની એક જોડ આપણને કેવી આપી છે? સમાન આપી છે. અહીં ખૂણાની એક જોડ સમાન આપી છે. કઈ? તો ખૂણો ડી એ ઇઝ ઇક્વલ ટુ ખૂણો ડી બરાબર 50 અંશ. ખૂણો એ કયો છે? તો કે ખૂણો એ, ખૂણો એ બી અને એસી, એ બી આ ખૂણ આ રેખાખંડ એ બી અને એસીનો કેવો છે? અંતર્ગત ખૂણો છે. અંતર્ગત ખૂણો એ બી અને એસી રેખાખંડનો અંતર્ગત ખૂણો છે. તો ખૂણો એ બી અને એસીનો અંતર્ગત ખૂણો છે. ડી એ કેવો છે? તો ડી એ આ ડી ઈ અને ડી એફનો અંતર્ગત ખૂણો છે. ડી ઈ અને ડી એફનો ડી ઈ અને ડી એફનો અંતર્ગત ખૂણો છે બરાબર. તો એ બી અને એસીનો અંતર્ગત ખૂણો છે એ, અને ડીઈ અને ડીએફનો અંતર્ગત ખૂણો છે ડી. કેટલો આપ્યો છે? 50 અંશ બરાબર. તો હવે આપણે બાજુના માપનો ગુણોત્તર લઈએ. આપણે બાજુનું માપ આપી દીધું છે એ બી, અને ડીઈનું માપ આપણને આપ્યું છે 3. એ બીને અનુરૂપ બાજુ છે ડીઈ. એ બીનું માપ આપણને આપ્યું છે 2, ડીઈનું માપ આપણને આપ્યું છે 3. હવે આપણને આપ્યું છે એસી અને ડીએફ, એ બંને બાજુ કેવી છે? એકબીજાને અનુરૂપ છે. તો એ સીનું માપ આપણને આપ્યું છે 4 સેન્ટીમીટર, ડીએફનું માપ આપણને આપ્યું છે 6 સેન્ટીમીટર,
એસી ના છેદમાં ડી એફ. એસી નું માપ આપણને આપ્યું છે 6 4 અને ડીએફ નું માપ આપણને આપ્યું છે 6. તો 2 × 2 = 2 × 6. 2 કેન્સલ, એનું માપ આપણને મળી ગયું 2/3. ખૂણો આપણને એક જોડ સમાન આપી છે અને બીજી બે બાજુઓ કેવી આપી છે સમાન, તેનો ગુણોત્તર કેવો મળ્યો, સમપ્રમાણમાં મળ્યો. તો શું ડી બીસી ના છેદમાં ઈએફ આપણને 2/3 મળશે? બીસી ના છેદમાં ઈએફ 2/3 મળે. તો જોઈએ બીસી નું માપ આપણે જોઈએ તો બીસી નું માપ આપણને મેળવીએ તો બીસી નું માપ આપણને મળી જશે 6 સેન્ટીમીટર. ફૂટપટ્ટીથી માપીને આપણને આ મળશે 6 સેન્ટીમીટર અને ઈએફનું માપ આપણને મળશે 9 સેન્ટીમીટર. તો હવે બીસીને અનુરૂપ બાજુ છે ઈએફ, તો બીસીની બંનેનો ગુણોત્તર લઈએ તો બીસીનું માપ આપણને આપ્યું છે 6 અને ઈએફનું માપ આપણને આપ્યું છે 9. 3 × 2 = 6 × 3 = 9. 2/3. તો આપણને બધી બાજુઓના માપનો ગુણોત્તર કેવો મળ્યો? સમપ્રમાણમાં મળ્યો. તો હવે ખૂણાઓ કેવા મળશે? ખૂણાઓ પણ બધા બાજુનો ગુણોત્તર સમપ્રમાણમાં છે માટે ખૂણાઓ પણ બધા કેવા મળશે? એકરૂપ થશે. તો આપણને બીનું માપ આપણને મળી જશે કોણ માપકની મદદથી? 95 ઓમ. તો એ જ રીતે બીને અનુરૂપ ખૂણો છે ઈ. બીને અનુરૂપ ખૂણો ઈ છે તો ઈનું માપ પણ કેટલું મળશે? 95. બરાબર. એ જ રીતે સીનું માપ આપણને મળી જશે 35 ઓમ. એફનું માપ પણ કેવું મળશે? 35. કેમ? કારણ કે બધા ખૂણાઓ કેવા છે? એકબીજાને એકરૂપ છે. બાજુઓના માપનો ગુણોત્તર પણ કેવો છે? સમપ્રમાણમાં છે. તો બે ત્રિકોણની સંગતતા માટે અંતર્ગત ખૂણો અને તેની બાજુઓના માપનો ગુણોત્તર કેવો મળે? સમપ્રમાણમાં મળે. ખૂણાઓ એકરૂપ મળે અને બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં મળે.